રાજકોટમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં ઉદ્યોગ ધંધા શરૂ કરવાની એક નવી વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દ્વારા પરવાનગી આપવાની કામગીરી શરૂ કરતા હવે એસોસિએશનની ઓફિસ અને ચેમ્બરમાં સવારથી જ ઘણા કારખાનેદારો નાના ધંધાદારીઓ પોતાની અરજીઓ લઈને આવી પહોંચ્યા હતા. કારખાનેદારો રાજકોટ શહેર નજીકના સાપર, વેરાવર, મોટેડા, કુવાડવા, લોઠોડા સહિતના વિસ્તારોમાં ગત 20 માર્ચથી નાના મોટા ઔદ્યોગિક એકમો શરૂ કરી દેવામાં આવ્યા હતા. 9,000થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો શરૂ થયા છે, જેમાં 20,000થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે. શહેરના અટિકા, ભક્તિનગર, સ્ટેશન પ્લોટ, મવડી વિસ્તાર, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, આઈજી જીઆઈડીસી, સંસ્કાર ઔદ્યોગિક વસાહત, કોઠારીયા, વાવડી, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં કામ કરતા 16,000થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમો શરૂ કરવા સરકારે કરેલી જાહેરાત બાદ આવા એકમોને કલેક્ટર કચેરીમાંથી જ પાસ આપવાનું શક્ય નહીં બનતા વિવિધ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટ મેમ્બર ઓફ એસોસિએશન તથા જિલ્લા કલેક્ટર તંત્ર સાથે ગઈકાલે સાંજે એક મહત્વની બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે 16,000થી વધુ ઔદ્યોગિક એકમોને પાસ કાઢવા અંગે આગેવાનો સાથે મીટિંગ થયા પછી વિવિધ આધાર પુરાવા સાથે યોગ્ય સ્થાને અરજી કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ આધારે તરત મંજૂરી આપી દેવાશે. ઉલ્લેખનીય છે કે આજ સવારથી જ પાસ ઇસ્યુ કરવાની શરૂઆત થઈ ગઈ છે, જેને પગલે તમામ કચેરીઓનો સ્ટાફ ફરજ પર હાજર થયો હતો અને લોકો પણ પાસ કઢાવવા માટે ઉમટી પડ્યા છે.